પોરબંદરમાં ખેડૂતોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાક વીમો સુજલામ સુફલામ યોજનામાં લાભ ન મળતા ખેડૂતો નારાજ છે. ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર પણ આ સમગ્ર મામલે પાઠવશે. મહત્વની વાત છે કે તેઓને પાક વીમો સુજલામ સુફલામ યોજનામાં લાભ હજુ પણ નથી મળ્યો, જેને લઈને ખેડૂતો એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપશે અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેઓ ચીમકી આપી રહ્યા છે. તાત્કાલિક તેઓને પાક વીમાની રકમ ચૂકવવામાં આવે, સુજલામ સુફલામ જે યોજના છે તેનો ફાયદો તેમને સીધી રીતે આપવામાં આવે તેવી અહીં રજૂઆત કરવામાં આવશે. જો એમ નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે. મહત્વની વાત છે કે અનેક જેવા લાભો છે જે ખેડૂતો સુધી હજુ પણ નથી પહોંચ્યા. વાયદા બાદ પણ આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા હિતેશ ઠકરાર પાસેથી. હિતેશ, એક રીતે ખેડૂતોએ ચીમકી જ ઉચ્ચારી છે કે તેઓ બહિષ્કાર કરશે, આખરે તેની પાછળના મુખ્યત્વે કારણો શું છે અને શું કહી રહ્યા છે ખેડૂતો? આજે પોરબંદર જિલ્લાને પાક વીમો જે મળવો જોઈએ એ સંપૂર્ણ પાક વીમો મળ્યો નથી. બાજુના કુતિયાણા તાલુકો છે ત્યાં પણ પૂરતો પાક વીમો મળ્યો નથી, પરંતુ તેની બાજુનું જે માણાવદર અને વંથલી ગામ છે ત્યાં 70-80% પાક વીમો મળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ઉશ્કેરણી થઈ છે. અને આજે લગભગ 300-400 જેટલા ખેડૂતો પોરબંદર જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં ચીમકી ઉતારી છે કે આગામી દિવસોમાં જો પાક વીમો નહીં મળે તો લોકસભાનું જે મતદાન છે તેનો બહિષ્કાર કરશે અને ગામોની અંદર કોઈ પણ નેતાઓને પ્રવેશ નહીં કરવા દે.